नमस्कार मंतव्य न्यूज साथे हूँ श्रद्धा। एक महत्वना समाचार साथे शुरुआत करी। अमित शाह हवे दिल्ली जवाना रवाना थई गया छे। अमदावाद में हॉस्पिटल नू तेओए उद्घाटन कर्यू हतू। अमदावाद प्रवासे हता अमित शाह। हाल केन्द्रीय गृहमंत्री अमित शाह दिल्ली जवा रवाना थई गया छे। होळी धूळेटीना पर्व पण मनाववाना हता त्यारे हाल तेओ दिल्ली जवा रवाना थई गया छे। महाराष्ट्रना राजकारणना पगले प्रवास टूंकाव्यानी चर्चाओ सामे आवी छे। જ્યારે કે તેઓ હોળી અને ધૂળેટીનો પર્વ પણ અહીંયા એટલે કે અમદાવાદ ખાતે પોતાના પરિવારજનો સાથે મનાવવાના હતા। હાલ મહારાષ્ટ્રના રાજકારણના પગલે પ્રવાસ તેમનો ટૂંકો થયો હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સંવાદદાતા સોનલ અનડકટ જોડાઈ ગયા છે। જી સોનલ, જણાવશો ગૃહમંત્રી અમિત શાહ અહીંયા એટલે કે અમદાવાદ ખાતે હતા, હાલ તેઓ દિલ્હી જવા રવાના થયા છે। મહત્વનું છે કે મહારાષ્ટ્રના રાજકારણને પગલે તેઓનો પ્રવાસ ટૂંકાવ્યો હોય તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનો કાર્યક્રમ હતો તેમનો અમદાવાદ ખાતે રહેવાનો। પરમ દિવસે રાત્રે તેઓ આવ્યા બાદ ગઈકાલે આખો દિવસ તેમણે પરિવાર સાથે વિતાવ્યો હતો। સાથે સાથે એક વાત એવી પણ સામે આવી હતી કે જે શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ મહારાષ્ટ્રથી અહીંયા આવ્યા હતા મુંબઈથી ચાર્ટર પ્લેનમાં, અને તેઓ એક ખાનગી ઉદ્યોગ ગૃહના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા, અને ત્યારબાદ અમિત શાહ સાથે તેમણે બેઠક કરી હોવાની જે વાત સામે આવી રહી છે। જોકે આ વાતને અમિત શાહ સાથેની તેમની બેઠકને સત્તાવાર સમર્થન નથી મળી રહ્યું, પણ એક એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી પણ જ્યારે ગુજરાતમાં હોય, અમદાવાદમાં હોય, અને આ બંને એનસીપીના સુપ્રીમોની પણ શરદ પવારની જ્યારે ગુજરાતમાં હાજરી હોય અમદાવાદમાં, ત્યારે એ વાતને સૂચક માનવામાં આવી રહી છે। બીજી બાજુ મહારાષ્ટ્રના રાજકારણમાં પણ જે રીતે અત્યારે ચરુ ઉકળી રહ્યો છે, જોતા ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ બેઠક સૂચક મનાઈ રહી છે। આજે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ હવે તેઓ અમદાવાદ દિલ્હી જવા માટે થઈને રવાના થયા છે। જોકે તેમનો જે પ્રવાસ હતો તે બે દિવસનો હતો, રવિવારે પણ આખો દિવસ તેઓ અહીંયા રહેવાના હતા, સોમવારે રાત્રે તેઓ દિલ્હી જવા માટે રવાના થવાના હતા તેવી વાત હતી। પણ હવે જ્યારે એનસીપી સુપ્રીમો સાથે બેઠક તેની વાત સામે આવી છે, તે લાગી રહ્યું છે કે પ્રવાસ ટૂંકાયો હોય। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી જવા રવાના થયા છે। મહત્વનું છે કે તેઓ બે દિવસના પ્રવાસે હતા, પરિવારજનો સાથે હોળી અને ધૂળેટીના પર્વને સાથે મનાવવાના હતા, પરંતુ કોઈક કારણોસર તેઓ હાલ દિલ્હી જવા રવાના થયા છે।